દેશભરમાં વિવિધ ઇમરજન્સી સેવાઓના નંબરો બદલીને હવે એક જ નંબર ડાયલ કરવાની યોજના હેઠળ આજે 112 નંબરનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. દેશભરમાં વિવિધ ઇમરજન્સી સેવાઓ જેવી કે 100, 101, 108, 162 તથા 181 સહિતની ઇમરજન્સી સેવાઓ પ્રાપ્ત કરવા હવે નાગરિકોએ વિવિધ નંબરો યાદ રાખવાની જરૂર નથી. માત્ર 112 નંબર ડાયલ કરવાથી જે તે વિભાગની ઇમરજન્સી સેવાઓ નાગરિક પ્રાપ્ત કરી શકશે. આ યોજનાનું આજે દેશના ગૃહમંત્રી રાજનાથસિંહના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. તેની સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ ગુજરાત રાજ્યમાં આ યોજનાનું લોકાર્પણ કર્યું હતું. આમ નાગરિકોને વિવિધ નંબરો યાદ રાખવાની જરૂર નથી, જે તે આપતકાલીન સમયવેળાએ માત્ર 112 નંબર ડાયલ કરી વિગત જણાવતા સંબંધિત વિભાગની સેવાઓ ત્વરિત પ્રાપ્ત કરી શકાશે. આજે સમગ્ર દેશમાં ભારત સરકારે નિર્ણય કર્યો છે કે બધી ઇમરજન્સી સેવાઓ એનો એક જ નંબર બને, જેથી લોકોને અલગ અલગ ઇમરજન્સી સેવાના અલગ અલગ નંબર યાદ રાખવા ન પડે. જેમ કે આપણે એમ્બ્યુલન્સ સેવામાં 108 છે, પોલીસ તો કે 100 નંબર છે, ફાયર બ્રિગેડ 101 છે, કરુણા અભિયાનમાં 1962 છે, અભિયમ 181 છે, તો આ બધા નંબરો ને એક જ નંબર 112 કરો, તમે તમારી કમ્પ્લેન લખાવો એટલે જે સેવા જરૂરી હશે સેવા પહોંચી જશે. એ પ્રકારે ભારત સરકારે આખા ભારતમાં આજથી આપણા ગૃહમંત્રી રાજનાથસિંહજીના હાથે લોન્ચિંગ દિલ્હીથી થયું છે અને હવે આપણે ગુજરાતમાં પણ લોન્ચિંગ કર્યું છે.